हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, केम छो? ओके, तो काल सुधी आपणे एटले के आगळना लेक्चरमां तमे व्यतिकरण अने विवर्तन विशे भण्या, तो त्यां सुधीना आपणे उदाहरण अने स्वाध्यायना दाखला आजना लेक्चरमां भणशुं। तो शरूआत करीए उदाहरणथी। उदाहरण एक, रकम हूँ वाचु छु के आपणी सापेक्षे आकाश गंगाए केटली झड़पथी गति करवी जोईए, एटले के आकाश गंगा उद्गम छे प्रकाश नो, एनो वेग तमने पूछो छे के जेथी 589 नैनोमीटर नी सोडियम रेखा, पेला तरंग लंबाई पी थी 589 नैनोमीटर, ए हवे तमने 589.6 नैनोमीटर आगळ देखाय, एटले के तरंगलंबाई मां वधारो थयो। 589 नैनोमीटर मूलभूत तरंगलंबाई हती, ए हवे खसीने 589.6 नैनोमीटर देखाय छे। आनो अर्थ एवो कही शकाय के उद्गम अवलोकनकार तरफ गति करतो हशे के दूर तरफ गति करतो हशे। तो तमने आपणे ज्यारे डोपलर असर समझायुं, तमने खबर छे के तरंग लंबाई के आवृत्तिमां अनुभवाता फेरफारने डोपलर असर कहेवाय। तो आ डोपलर असरनो दाखलो थयो। तो डोपलर असरमां सूत्र आपणे मेळव्युं हतुं के भाई आवुं कंईक सूत्र हतुं के डेल्टा एफ बाय एफ इज इक्वल टू माइनस डेल्टा लेमडा बाय लेमडा इज इक्वल टू वी बाय सी। आ v એટલે ઉદ્ગમનો વેગ, તો આ જે સોરી અહીંયા પણ માઈનસ આવતું, તો આમાંથી તમને લેમડા આપ્યું છે, v શોધવાનું છે, તો આ બંનેને કરતા બનાવશો એટલે આ સૂત્રથી શરૂઆત કરી। ડેલ્ટા લેમડા એટલે કે તરંગ લંબાઈનો ફેરફાર, તો મોટી તરંગ લંબાઈમાંથી નાની તરંગ લંબાઈને બાદ કરીએ તો ડેલ્ટા લેમડા તરંગ લંબાઈનો વધારો દર્શાવે છે। કે તરંગ લંબાઈ તો વધે, આપણે એક સ્પ્રિંગના ઉદાહરણથી સમજાયું કે ભાઈ ઉદ્ગમ અને અવલોકનકારને તમે એક સ્પ્રિંગથી જોડી દીધું, હવે આ ઉદ્ગમને તમે દૂર તરફ લઈ જાશો તો આ તરંગ લંબાઈમાં વધારો થશે, સ્પ્રિંગ સંકોચન અનુભવશે, નજીક તરફ લઈ આવશો તો તરંગ લંબાઈમાં ઘટાડો થશે, દૂર લઈ જાશો તો સ્પ્રિંગમાં વિસ્તરણ થશે, નજીક લઈ આવશો તો સંકોચન થશે। તો આ કન્સેપ્ટ મુજબ આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા તરંગ લંબાઈમાં વધારો થાય છે, આનો અર્થ એવો છે કે ઉદ્ગમ અવલોકનકારથી દૂર તરફ ગતિ કરતું હશે। એટલે તમને ખબર પડી ગઈ કે કેટલા વેગથી દૂર તરફ ગણતરી કરવા માટે મેં આ બંને સૂત્રને સરખાવ્યા, માઇનસ માઇનસ કેન્સલ કરી નાખ્યા, વીને કરતા બનાવ્યું, ધેટ્સ ઓલ, નેનોમીટર નેનોમીટર કેન્સલ, આન્સર આવ્યો 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ। જે ધન આવે છે આનો અર્થ એવો થયો કે જો વી ધન આવે તો ઉદ્ગમ અવલોકનકારથી દૂર તરફ જશે, વેગ ધન એટલે કે અવલોકનકારથી ઉદ્ગમ તરફની દિશાને તમારે ધન ગણવી, જ્યારે આ તરફની દિશાને ઋણ ગણવી, તો વી ધન મળ્યો, આનો અર્થ એવો થયો કે આટલા વેગથી આકાશ ગંગા આપણાથી દૂર તરફ જતી હશે। તો હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ, કારણ કે એક્ઝામ્પલ 2 જે વર્ણનવાળા છે એ હું તમને તમે રેફરન્સ માંથી પણ કરી શકો અથવા હું તમને લેક્ચરમાં ભણાવી દઈશ, અત્યારે જે ગણતરી વાળા દાખલા છે એ આપણે કરશું। તો એક્ઝામ્પલ નંબર 3, બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપેલું છે, ત્યાંથી પડદાનું અંતર એટલે કેપિટલ ડી આપેલું છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા આપેલી છે, તો સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે, આવો પ્રશ્ન પૂછ્યો છે। તો સલાકા વચ્ચેનું અંતર, આનો અર્થ એવો થયો કે બે સલાકા વચ્ચેના અંતરને તમે સલાકાની પહોળાઈ કહો છો, જેને આપણે બીટા વડે દર્શાવ્યું હતું, જે આપણે અગાઉના લેક્ચરમાં સૂત્ર પણ ફોર્મ્યુલા પણ ડિરાઈવ કર્યું હતું। તો હવે તમારે સલાકાની પહોળાઈ શોધવી હોય તો એના માટેનું સૂત્ર કે ભાઈ સલાકાની પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, લેમડા 500 નેનોમીટર, કેપિટલ ડી 1 મીટર, સ્મોલ ડી 1 મિલીમીટર, તો 5
गुणा माइनस नौ प्लस बे माइनस सात प्लस त्रण एट माइनस चार। तो आ तमने बीटा मिल्यु पांच गुणा दस माइनस चार मीटर। तो आंसर आवा दाखला एमसीक्यू में पूछाई सके, तो आनु थोड़ुक ध्यान राखू आवा एमसीक्यू में पूछाई सके। तो पांच गुणा दस माइनस चार एटले के 0.5 मिलीमीटर पण कही सकाय। तो आ दाखला नो जवाब, तो आ उदाहरण त्रण त्रण में तमे जे सलाकानी पहोळाई नो सूत्र लख्यु छे एना उपरथी एक्जाम्पल नंबर फोर में जे थियरिकल छे पण एनो ओवरव्यू आपणे आपी दे। सलाकानी पहोळाई शोधवानुं सूत्र बीटा बराबर लेमडा कैपिटल डी बाय स्मोल डी छे, જ્યાં લેમડા બાય સ્મોલ ડી ભાઈ છે એ કોણીય અંતર એટલે કે થીટા શોધવાનું સૂત્ર હતું ભાઈ। આ યાદ રાખવા જેવું છે, થીટા ઇનટુ ડી ઇઝ ઇક્વલ ટુ બીટા, ચાપ બરાબર ખૂણો ઇનટુ ત્રિજ્યા। તો આ સમીકરણ ઉપરથી તમે એટલું કહી શકો કે બીટાનું મૂલ્ય લેમડાના સમપ્રમાણમાં કેપિટલ ડીના સમપ્રમાણમાં અને અને સ્મોલ ડી ના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે એક્ઝામ્પલ નંબર 4 માં જુદા જુદા પ્રશ્ન આપેલા છે આપણે પ્રશ્ન વાંચીએ તો એને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે, પડદાને દૂર ખસેડશો ભાઈ ડી ડી વધશે તો બીટાનું મૂલ્ય પણ વધશે। બી વિભાગ આપેલ પ્રકાશ ઉદગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ઘટે તો બીટા ઘટે। આ રીતે બધા પ્રશ્નો છે, બહુ સહેલો છે, તો તમે સેલ્ફ એક્સરસાઇઝ તરીકે ગણી શકો, જાતે થોડુંક મચજો, ના આવડે તો મને કમેન્ટ બોક્સમાં કઈ પ્રશ્ન પૂછવું હોય તો મૂકજો। તો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 માં તમને કીધું છે કે ભાઈ ઉદાહરણ 3 નો જ ડેટા વાપરો, દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ, સ્લીટની પહોળાઈ ભાઈ એટલે સ્મોલ એ શોધવાનું છે તમારે, આમાં કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લીટની ભાતમાંની મધ્યસ્થ રિક્તમમાં બે સ્લીટ ભાતના 10 મહત્તમ આવે। હવે પ્રશ્ન એ થાય કે બે સ્લીટ ભાતના 10 મહત્તમ આવે, બે સ્લીટ ભાતના એટલે કે બે ઉદગમની વાત આવી એટલે કે વ્યતિકરણની ચર્ચા કરી। તો સૌ પ્રથમ વ્યતિકરણ માટે, તો વ્યતિકરણ માટે સ્થાન શોધવાનું સૂત્ર એમ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। તો અહીંયા તમે 10 મૂકી દો તો 10 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી, આને કહી દે સમીકરણ 1। હવે પ્રશ્ન એ તમને કીધો છે કે વિવર્તનની વાત કરી છે, વિવર્તનમાં એ લોકોએ રકમમાં એવું કીધું છે કે એક સ્લીટની ભાતમાં મધ્યસ્થ અધિકતમમાં, તો મધ્યસ્થ અધિકતમની વાત કરી છે, વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વિવર્તનના કિસ્સામાં વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ, તો વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ થીટાનું સૂત્ર લેમડા બાય સ્મોલ એ હતું, મધ્યસ્થ અધિકતમ કીધું એટલે 2 થીટા બરાબર 2 લેમડા બાય, આને કહીએ સમીકરણ 2। હવે બહુ જ સહેલું છે ભાઈ કે આ બંનેને કરતા બનાવી દો, સોરી સરખાવી દો સમીકરણ 1 અને 2, એટલે 10 લેમડા ડી અપન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા બાય એ, લેમડા લેમડા કેન્સલ, A is equal to A is equal to small d upon 5d, small d ની કિંમત મૂકી છે 5 mm, d ની કિંમત મૂકી છે 1/5 એટલે 0.2, 10 ની માઇનસ 3 એટલે મિલીમીટર। તો આ હતો આપણો આન્સર। આનો અર્થ એવો કહી શકો તમે કે ભાઈ સ્મોલ a નું મૂલ્ય છે એ તરંગ લંબાઈ પર આધાર રાખતું નથી। આ યાદ રાખવા જેવો મુદ્દો ખરો ભાઈ, કે જ્યારે તમે જાણો છો મિત્રો કે વિવર્તનની અંદર હંમેશા વ્યતિકરણ સમાયેલું હોય જ, વિવર્તનની અંદર હંમેશા વ્યતિકરણ સમાયેલું હોય એટલે કે આ શરત તો બહુ ઉપયોગી છે ભાઈ,
કે આ વાત હતી વ્યતિકરણની જો તમને એમ કહે કે પ્રકાશિત કહે તો અહીંયા n લેમ્ડા d અપન સ્મોલ d મૂક્યું જો અપ્રકાશિત બોલે તો હું અહીંયા સૂત્ર મૂકે તો 2n + 1 લેમ્ડા કેપિટલ d અપન 2d આ યાદ રાખવાનું છે રકમ બદલાવી શકે એમસીક્યુમાં તો ધ્યાન રાખવું કે ભાઈ વિવર્તન છે વિવર્તનના કેસમાં વ્યતિકરણ ઇનબિલ્ટ હોય જ તો આ હતું આપણું ઉદાહરણ 5 હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો રકમ કંઈક આ મુજબ છે કે 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એક પ્રકાશ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે છે તો ભાઈ તેનું આંશિક પરાવર્તન થશે અને આંશિક વક્રીભવન થશે આ આપાત કિરણ છે તો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે ભાઈ કે ભાઈ પરાવર્તિત પ્રકાશ માટે એટલે કે આના માટે જે માધ્યમમાંથી આપાત થતું એ જ માધ્યમમાં પાછું ફરે છે માધ્યમ એ જ છે તો જ્યારે માધ્યમ એક જ હોય ત્યારે તરંગ લંબાઈ વેગ બદલાય નહીં અચળ રહે જો ઉદગમ પણ એ જ હોય તો આવૃત્તિ અચળ રહી એટલે કે ત્રણેય વસ્તુ અચળ રહેશે આ કિસ્સામાં તો પરાવર્તિત પ્રકાશ માટે માધ્યમ એક જ હોવાથી f v અને લેમ્ડા અચળ રહી તો લેમ્ડા તમને આપેલું છે એટલે લેમ્ડા આ જ રહેશે તરંગ લંબાઈ જે છે એ જ રહેશે લેમ્ડા 589 નેનોમીટર v હવામાં પ્રકાશનો વેગ તો v બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં તે માધ્યમ એટલે કે હવાના માધ્યમનો વક્રીભવનાંક v is equal to c by m તો આ જ મેળવ્યું એટલે કે હવામાં પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય આવૃત્તિ f is equal to v by લેમ્ડા ને v તમે ઉપર શોધ્યું છે લેમ્ડા તમને ખબર છે f મળી ગયું આવૃત્તિ આટલી છે તરંગલંબાઈ આટલી છે તો આ a વિભાગ પૂરો હવે બી વિભાગમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે બી વિભાગમાં કીધું છે કે ભાઈ વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી થાય હવે વક્રીભવનની ઘટનામાં તમારે શોધવાનું છે એટલે કે આના માટે તો વક્રીભવનના કિસ્સામાં ભાર વક્રીભવન માટે માધ્યમ બદલાય છે હવે માધ્યમ બદલાશે વક્રીભવનના કેસમાં ભાઈ હવામાંથી પાણીમાં જાય છે માધ્યમ બદલાય તો તરંગલંબાઈ અને વેગ બદલાશે બટ આવૃત્તિ અચળ રહે ભાઈ આવૃત્તિ ઉદગમ ઉપર આધાર રાખે જ્યારે તરંગલંબાઈ માધ્યમ ઉપર આધાર રાખે તો વક્રીભવનના કેસમાં તરંગલંબાઈ માધ્યમમાં તરંગલંબાઈ ઇઝ ઇક્વલ ટુ હવામાં તરંગલંબાઈ ભાઈંગા તે માધ્યમનો વક્રીભવનાંક આ રીતે બહુ જ સહેલું પડે ભાઈ લેમ્ડાને 443 નેનોમીટર મળ્યું આ એટલે જ્યારે વેગની વાત કરી તો વેગ ઇઝ ઇક્વલ v ઇઝ ઇક્વલ ટુ c બાય n આ વખતે હું પાણીના માધ્યમની વાત કરું છું એટલે n2 આવશે તો 2.25×10⁸ યાદ રાખજો મિત્ર પ્રકાશ તરંગ લંબાઈ એટલે કે પ્રકાશ તરંગ સ્વરૂપ હોય ત્યારે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ પાતળા માધ્યમ કરતા ઓછો હોય હવામાં 3×10⁸ તો જ્યારે પાણીમાં 2.25×10⁸ હોય ત્યારબાદ આવૃત્તિ f અચળ રહેશે કારણ કે તો ઉદગમ ઉપર આધાર રાખે હવે જો આ બંને પડી જાય પછી તરંગ લંબાઈ શોધવું હોય તો એ સૂત્ર આપણને આવડે છે v ના છેદમાં f તો એ જવાબ તો આ જ રહેશે ભાઈ જો તમને જે ઠીક લાગે ભાઈ તમે તમારા મનના રાજા છો તમને જે સહેલું લાગે કરજો આ આ અને આ ત્રણ સ્ટેપ તમારે કરવાના છે ત્રણેય બતાવવાના છે આ અથવા આ બેમાંથી કોઈ એક ગણજો ઓકે ચાલો આગળ વધો હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કે ભાઈ તમને કીધું છે બીજા દાખલો પણ વર્ણનવાળો છે જે થિયરીકલ છે બહુ જ સહેલો છે તો ત્રીજા દાખલાથી ચાલુ રાખીએ કાચનું વક્રીભવનાંક તમને આપ્યું છે તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે કે ભાઈ શૂન્યાવકાશમાં ઝડપ તમને આપેલી છે માધ્યમમાં ઝડપ શોધવાની તો એકદમ ઈઝી ભાઈ કે માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમનો વક્રીભવનાંક જવાબ આવી ગયો ગ્લાસમાં પ્રકાશનો વેગ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય ત્યારબાદ તમને બીજો પ્રશ્ન બી વિભાગ પૂછ્યો કે શું પ્રકાશની કાચમાં ઝડપ એ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે ભાઈ તો આપણે ગણતરી કરીએ કે ભાઈ તમને કીધું છે કે કાચમાં રંગની ઝડપ કીધું છે દરેક રંગ રંગ શબ્દ આવ્યો એટલે તરંગ લંબાઈની કંઈક વાત કરી
तो माध्यम मां अथवा काच मां प्रकाश नो वेग जे ऊपर आपने गणतरी करेली जी छे, तो ए मुझे आपने आगर बदिये, तो कि V is equal to C by N हो, C is equal to तमने खबर छे, F into lambda हो, वे उद्गम बदला तो नथी, एटले आवृत्ति अचल होय, तो एवुं कही सकाय के V बराबर lambda by N, बराबर तो न कही सकाय, पण V चले छे lambda by N। આનો અર્થ એવો કહી શકાય કે v નું મૂલ્ય લેમડા પર આધાર રાખે છે, એટલે કે લેમડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમડા વાયોલેટ, તો v રેડ ગ્રેટર ધેન v વાયોલેટ, એટલે કે માધ્યમમાં પ્રકાશનો વેગ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય ભાઈ, જેની તરંગ લંબાઈ મોટી તેનો વેગ વધુ હોય, તો જવાબ આવી ભઈ કે ના, ભઈ બી વિભાગનો જવાબ રહેશે કે નહીં ભઈ માધ્યમમાં પ્રકાશનો વેગ તરંગ લંબાઈ પર આધાર રાખે, જે રીતે કોઈ પ્રશ્ન પૂછ્યો કે શું પ્રકાશની કાચમાં ઝડપ એ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે, તો કે ના સ્વતંત્ર નથી, તો શું તો કે કાચમાં પ્રકાશની ઝડપ એ પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી, પણ જો શૂન્યાવકાશમાં હોય, હા ભાઈ શૂન્યાવકાશ માટે આ બધું માધ્યમ હોય ત્યારે જ, પણ જો શૂન્યાવકાશમાં હોય તો શૂન્યાવકાશમાં તે દરેક રંગની ઝડપ સમાન હોય, એટલે કે રંગથી સ્વતંત્ર હોય, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે આનો અર્થ તમારે એવો સમજવો કે જાંબલી રંગની ઝડપ એ રાતા રંગની ઝડપ કરતા ઓછી હશે, તો એ લોકો પ્રશ્ન પૂછ્યો છે જો ના તો બે રાતા અને જાંબલી બે માં રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે, ધીમે કોણ ગતિ કરે ભાઈ, તો કે વાયોલેટ, વાયોલેટ ધીમે ગતિ કરશે, રેડ ઝડપથી ગતિ કરશે। ત્યારબાદ સ્વાધ્યાયનો ચોથો દાખલો ગણીએ, ત્યારબાદ સ્વાધ્યાયનો ચોથો દાખલો કે જેમાં તમને યંગના વ્યતિકરણના પ્રયોગમાં સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ ડી, સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી, તમને એમ કીધું છે કે મધ્યસ્થ અધિકતમ થી અથવા મધ્યસ્થ અધિકતમ અને ચોથી પ્રકાશિત શલાકા એ બે વચ્ચેનું અંતર એટલે એક્સ ફોર પ્રકાશિત છે ભાઈ, વ્યતિકરણમાં એની પ્રકાશિત શલાકાનું સ્થાન શોધવાનું સૂત્ર x n is equal to n lambda capital d by small d, જો એમ કે અપ્રકાશિત હોય સૂત્ર આવશે 2n plus 1 lambda capital d upon 2d, આ સૂત્ર યાદ રાખજો, ખાસ કરીને મિત્રો આ ચેપ્ટરમાં સૂત્ર આધારિત જ દાખલા છે, તો સૂત્ર પહેલા રિવાઇઝ કરી લ્યો ત્યારબાદ દાખલાની પ્રેક્ટિસ કરો, અને વિડિયો પોઝ કરતા કરતા તમારી પાકી બુકમાં દાખલા લખવાની આદત રાખજો, અને રિવાઇઝ કરતા જજો, બહુ જ સેલા દાખલા છે અને આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે। તો વ્યતિકરણમાં એમની પ્રકાશિત શલાકાનું સ્થાન એટલે x n is equal to n લેમડા કેપિટલ d by small d by લેમડા ને કરતી બનાવો, પૂરું લેમડા ને કરતા બનાવીને કિંમત મૂકો, દેખશો દાખલો બહુ જ સેલો, દા ચેપ્ટરના દાખલા બહુ જ સેલા છે ભાઈ, તો દાખલામાં એક માર્ક્સ નો કપાવો જોઈએ ભાઈ, એવી રીતે વ્યવસ્થિત સૂત્ર પાકા કરજો, ક્યારે પ્રકાશિત કીએ તો સૂત્ર મૂકવાનું, ક્યારે અપ્રકાશિત કીએ તો કયું સૂત્ર મૂકવાનું, આ યાદ રાખજો, કોણીય પહોળાઈનું સૂત્ર શું છે, રેખીય પહોળાઈનું સૂત્ર શું છે, ગોટાળા નો થવા જોઈએ, મિક્સિંગ નો થઈ જવું જોઈએ। તો હવે સ્વાધ્યાયના પાંચમા દાખલો જે ખૂબ જ આઈએમપી દાખલો છે ભાઈ ત્રણ માર્ક્સ માટે, તમને પ્રશ્ન પૂછ્યો છે કે યંગના વ્યતિકરણના પ્રયોગમાં એક વખત પ્રયોગ દરમિયાન પથ તફાવત લેમડા હતો ત્યારે તીવ્રતા માપી તો કે, તો જ્યારે પથ તફાવત લેમડા બાય થ્રી કરવામાં આવે તો તીવ્રતા કેટલી બને। હવે પ્રશ્ન આપણને એ થાય કે તીવ્રતા અને પથ તફાવત વચ્ચેનો સંબંધ તો ક્યાંય આપણને ખબર નથી, તો પથ તફાવતમાંથી હવે તીવ્રતા શોધવાનું સૂત્ર તમને યાદ છે કે ભાઈ આપણે લખાયું હતું કે તીવ્રતા માટે I is equal to I1 plus I2 plus 2 root of I1 I2 cos phi, જ્યાં phi એટલે કડા તફાવત, તો આનો અર્થ એવો કરી શકાય કે ભાઈ તીવ્રતા એ કડા તફાવત ઉપર આધાર રાખે,
तो जियारे पथ तफावत आटलो होय लेमड़ा तो कड़ा तफावत बहुत सेलो भई જ્યાં લેમડા દેખાય ત્યાં શું મૂકવાનું 2π તો પેલી વખતે તમને કડા તફાવત 2π મળ્યો જો આમ ન સમજાય તો સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે ભાઈ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા એક્સ છે કે એટલે 2π અપોન લેમડા ડેલ્ટા એક્સ એટલે હાઈપોઈ લેમડા 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 કેન્સલ 2π પાછો આવી ગયો આ કાયદેસર રહી પણ મેં તમને શોર્ટમાં શીખવાડ્યું હતું કે લેમડા હોય લેમડા અંતરે બે બિંદુ વચ્ચેનો कड़ा तफावत 2π હોય તો આ કડા તફાવતની કિંમત અહીંયા મૂકીએ અને અહીં વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ હોવાનો વિચારીએ તો બંનેની તીવ્રતા બંને ઉદ્ગમ સમાન છે તો તીવ્રતા I0 લઈ લે અને ફાઈ જ્યાં દેખાય ત્યાં હું 2π લઉં તો આ જે I મળે છે એની ગણતરી કઈ આ રીતે કરી શકાય કે 2√I0 × I0 cos 2π ની કિંમત 1 થાય 1 ને 1 2 એટલે 2I0 પ્લસ I0 ના સ્ક્વેર નું વર્ગમૂળ એટલે I0 cos 2π ની કિંમત 1 થાય તો 4I0 મળ્યું તમને I બરાબર 4I0 તો આ પહેલી વખતે તીવ્રતા જેને તમે k કહો છો એટલે મેં અહીં મૂકી દીધું ભાઈ k ઇઝ ઇક્વલ ટુ 4I0 તો k બાય 4 ઇઝ ઇક્વલ ટુ I0 આ I0 ની કિંમત મેળવી ભાઈ તમે હવે બીજી વખત દાખલો ફરીથી ગણશો તો શાંતિથી આટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો ખાસ યાદ રાખજો હજી આન્સર આવ્યો નથી હજી આપણે પહેલો કેસ પૂરો કર્યો કે આ પોચ તફાવત હોય ત્યારે તીવ્રતા એને જે અચળાંક કંઈક આપ્યો તો કે એ ખબર નહોતી એટલે આપણે શું કીધું કે I0 છે k બાય 4 છે એટલું હશે હવે પોચ તફાવત ડેલ્ટા H2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકી દઈ કે જ્યારે બીજો કેસ डेल्टा एक्स टू इज इक्वल टू लेमड़ा बाय थ्री हो तो लेमड़ा ना स्थाने 2π तो 2π बाय थ्री એટલે આ જે છે 2π बाय थ्री ની કિંમત મૂકીએ તો હવે I इज इक्वल टू I1 प्लस I2 प्लस 2√ ऑफ I1 I2 cos 5 cos 5 એટલે cos 2π बाय थ्री તો I1 I2 બધાની જગ્યાએ I0 મૂકતા જઈએ એક સ્ટેપ કાપી નાખે I0 નો સ્ક્વેર ઘસી દો I0 મૂકી દે હવે cos 2π / 3 તો cos π / 3 ની કિંમત શું છે ભાઈ cos π / 3 એટલે cos sin ઓકે તો cos sin એટલે 1 આ તો -1 આ થશે cos 2π / 3 ભાઈ -1/2 આ યાદ રાખવું પડશે ભાઈ 1 ને 2 2i0 પ્લસ 2 કેન્સલ એટલે માઇનસ આગળ લઈ લ્યો તો -i0 2i0 માંથી એક i0 જાય તો I0 અને I0 બરાબર તો અગાઉ મેળવેલું છે k/4 તો આ તમારો આન્સર રહેશે ભાઈ I0 આ મળેલું હતું I0 ની જગ્યાએ કિંમત મૂકી k/4 આનો અર્થ એવો કરી શકાય કે ભાઈ પથ તફાવત જે છે એ બદલાવવાથી તીવ્રતા 100% બદલાય પણ એને અનુરૂપ જો મળતી હોય કડા તફાવત તો તમને તીવ્રતા મૂળભૂત તીવ્રતા જેટલી મળે એટલે કે k/4 તો આ હતો દાખલો ખૂબ જ આઈમ્પી દાખલો છે વિદ્યાર્થી મિત્રો શાંતિથી ગણી લેજો નોટબુકમાં તો આજ માટે આપણે આટલું રાખીએ અહીંયા લેક્ચર પૂરો કરીએ લેક્ચર માં કંઈ પણ ડાઉટ હોય જે ક્વેરી હોય એ મને કમેન્ટ બોક્સમાં અથવા મારા પર્સનલ વોટ્સઅપ નંબરમાં તમે પૂછી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો શાંતિથી વાંચજો વધુને વધુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓકે બાય બાય